કોરોનાની મહામારી વચ્ચે સાવચેતીના પગલા વલસાડ જિલ્લા વહીવટીતંત્રને પણ ભર્યા છે. કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ પાલિકાના મજૂરોને પણ સાવચેતી રાખવા માટે પાલિકા ખાતે તેમજ વલસાડ કલેક્ટર કચેરી ખાતે સેનેટાઇઝ ટનલ મૂકવામાં આવી છે. લોકડાઉનમાં કોરોનાના કહેર વચ્ચે વલસાડ જિલ્લામાં એક પણ કેસ નોંધાયા નથી, પરંતુ વલસાડ જિલ્લાનું તંત્રએ તાકેદારીના તમામ પગલાઓ ભર્યા છે. વાત કરીએ વલસાડ નગરપાલિકાની તો પાલિકાના મજૂરો તેમજ કર્મચારીઓ રોજ શહેરમાં સાફ સફાઈ તેમજ કચેરીઓ કચરો ઉચકવા તેમજ અનેક નાના મોટા કામ અર્થે લોકોની વચ્ચે જતા હોય છે. ત્યારે તેઓ જ્યાં છે અને ત્યારે પરત આવે છે ત્યારે તેઓએ ટનલમાંથી સેનેટાઇઝ થઈને આવવા જવાનો આદેશ અપાયો છે, જેથી તે જ પોતાની સલામતી રાખી શકે તેમજ પોતાની માનસિકતા પણ એવી રાખે જેથી તેઓના મનમાં કાંઈ પણ પ્રકારનો ડર ન રહે. તે રીતે દિવસ અને રાત 15 કલાક લોકડાઉનમાં ચાલુ રહેતી કલેક્ટર કચેરીમાં પણ લોકોની અવર જવર રહેતી હોય છે, તેમજ કર્મચારીઓ અને અધિકારીઓ પણ આવતા જતા હોય છે. તેને લઈ ત્યાં પણ સલામતી તેમજ સાવચેતીના પગલા ભરવા ટનલ રાખવામાં આવી છે, જેમાંથી તમામ લોકો સેનેટાઇઝ થઈને જ નીકળે છે. કલેક્ટર કચેરીની અંદર લોકડાઉન દરમિયાન જુદા જુદા પ્રશ્નો પ્રોબ્લેમ માટે અરજદાર પણ આવતા હોય છે, કચેરી કામગીરી માટે પણ કર્મચારીઓ પણ આવતા હોય છે ઓલ્ટરનેટિવ. એટલા માટે કરી અને કચેરીના દ્વાર ઉપર એક સેનિટાઇઝર મૂકવામાં આવ્યું છે, જેનાથી સેનિટાઇઝની સાથે સાથે એની માનસિક પણ એ રહે કે હું સેનિટાઇઝ થયો છું, એટલે એ થોડીક લાગણી પણ એવી અનુભવે. બાકી તો જે પ્રિકોશનરી સ્ટેપ લેવાના છે કે જે માઉસ પહેરવાનું છે, હેન્ડ સેનિટાઇઝર કરવાનું છે, સાથે સાથે એ પણ કરવાનું છે. એકલી ટનલમાંથી પસાર થઈને સેનિટાઇઝ થયા પછી કંઈ બીજું કરવાનું નથી એવો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સેનિટાઇઝમાંથી પસાર થયા પછી પણ જે માસ્ક પહેરવાનું છે, હેન્ડ સેનિટાઇઝરનો યુઝ કરવાનો છે, એ યુઝ તો કરવાનો છે જ. આમ કલેક્ટર કચેરીની અંદર સતત 14 થી 15 કલાક સુધી ચાલુ રહે છે અને અવારનવાર લોકો પણ આવતા હોય છે એના માટે.